મને ઊંઘ આવે છે, હું પર જાઉં? આટલી જલ્દી? ઓકે, ઊંઘ આવતી હોય તો જા, પણ જો કાલ સવારે વહેલી ઉઠજે, આમ જો ખબરદાર મોડું કર્યું છે તો. ઓકે, ગુડ નાઇટ. બાય અંકલ. બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ બેન. હું પણ હવે નીકળું. આપણે હવે બાકી ની કન્ના છે ને, કાલે પતંગ ચગાવતા ચગાવતા બાદ અને ઓછી ખવડાવી ને એટલે. પણ એક વાત રાખજે કે રાત્રે આપણે કંડીલ પણ ચગાવવાના છે. હા, કરીએ. પણ હવે કાલે જરા તૈયારી સાથે આવજે, બરાબર? અરે એકદમ સરસ સરસ. હા, તો થઈ ગઈ ઉંમર, શું કરું. આ બંને તો એકબીજાની સામે જોતા પણ નથી. કાલે પણ આ લોકોએ આમ જ બિહેવ કર્યું. અને પપ્પાજીને ખબર પડી જશે તો શું જવાબ આપશું એમને? તું અહીંયા શું કરે છે? ખીચડાની સામગ્રી તૈયાર કર બેન. કણકો, વટાણા, તુવેર, લીલા ચણા, શાકભાજી બધું જ તૈયાર છે. જય શ્રી કૃષ્ણ મમ્મીજી. જય શ્રી કૃષ્ણ બેટા. બધી તૈયારી થઈ ગઈ? ઊંધિયું અને બાકી બધી વસ્તુ તો તૈયાર છે. હવે ખાલી ગળિયો, ફરસો, ખીચડો બાકી છે. મમ્મીજી, હું તમને કાલે રાત્રે જ પૂછવાની હતી, આજના દિવસે આ ખીચડો શું કામ બનાવવામાં આવે? બેટા, એવું કહેવાય છે કે વર્ષની શરૂઆતમાં બધા જ ગ્રહો પોતાના સ્થાનમાં ફેરબદલ કરતા હોય છે, એટલે સામી સંક્રાંતના દિવસોમાં શુભ કાર્ય ન કરી શકાય. પરંતુ સંક્રાંત સુધી આ બધા ગ્રહમાન સ્થિર થઈ જાય, એટલે એ દિવસ પછી આપણે શુભ કાર્યની શરૂઆત કરી શકીએ. અને રહી વાત ખીચડાની, તો ચોખાએ ચંદ્રનું, કાળા અડદ શનિનું અને લીલા શાકભાજી બુધનું પ્રતીક માનવામાં આવે છે. એટલે આપણી કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિને મજબૂત કરવા માટે આ પાંચ ધાન્યનો ખીચડો બનાવીને એને ખાવાનો અને દાન કરવાનો મહિમા છે. અને ગળ્યો ખીચડો, ફરસો ખીચડો ખાધા પછી મોઢું મીઠું કરવા માટે બનાવવામાં આવે છે, હે ને બેન? તું તારું મોઢું બંધ કર અને ચાલ મારી સાથે રસોડામાં. તારા મોટા શેઠ અને બાબુ આવશે ને, સૌથી પહેલા ખીચડો જ માંગશે. હા હા. મમ્મીજી, હું પણ આવું છું. મારે પણ આ કઈ રીતે બને એ જોવું છે. માત્ર જોવાનું નથી, આજનો તારો પાઠ પણ ખીચડો બનાવતા શીખવાનું છે. ચોક્કસ. આરોભાઈને તો બેનના હાથનો ખીચડો એટલો ભાવે કે બીજા દિવસે પણ ટિફિનમાં ખીચડો જ મંગાવે, કેમ બેન? હા હા, તું જા, તું કામ કર. મમ્મીજી, આજે આરવને ખીચડો ખવડાવી, મોઢું મીઠું કરાવી, ઉચ્ચા કરી લો ને. ઉચ્ચા કરવાનો આધાર આરો તારા માટે શું નિર્ણય લે છે ને એના પર છે. ચાલ, તું રસોડામાં ચાલ. દીકરા, આજના દિવસે તો અખંડ ધૂન ની જેમ અવિરત પતંગ ઉડાડા કરે ને, તો જ ઉત્તરાયણ ઉજવાયેલી કહેવાય. એક સત્ય વચન. પપ્પા, એક્ચ્યુઅલી આ તડકા લીધે મને માથું બહુ દુખે છે, તો હું આરામ કરું છું. અરે આરો, તું આટલો ડેડિકેટ ડાર્લિંગ કેમ થઈ ગયો છે? ઘડીકમાં માથું દુખે છે, ઘડીકમાં તાવ આવે છે. કોકિલાબેન, આયશા એનું ધ્યાન નથી રાખતી. શું? ઓકે, એક કામ કર, ફિરકી ભાભુને આપી દે અને તું જેને આરોને પૂછને, જરા તાવ તો નથી ને કેમ આટલો બધો ઢીલો કેમ છે આજે?
પપ્પાજી મમ્મીજીને આરો પાસે મોકલે છે એટલે હવે તો એમણે વાત કરવી જ પડશે. આ અચાનક કોમલબેન ને શું થયું? પણ જો તું ન માને તો મારે પપ્પાજી અને આરવ સાથે વાત કરવી જ પડશે. અભિયા કઈ રીત છે મીર સાથે વાત કરવાની? એવો તે કયો ગુનો કર્યો છે એને કે તમે એને આ રીતે ધમકાવો છો? એક્ઝેક્ટલી. અને ભાભી તમે બધા જેમ એન્જોય કરી રહ્યા છો તેમ હું કોમલ સાથે પતંગ પણ નહીં ચગાવી શકું. ના, ન ચગાવી શકે. અને કોમલબેન તમે સમજતા કેમ નથી? પપ્પાજી એને અહીંયા જોશે તો કારણ વગર તમાશો થશે. કોઈ તમાશો નહીં થાય કોમલ. અને એક મિનિટ, હું અંકલ સાથે વાત કરી ના. તને કહ્યું ને, તું જા અહીંયાથી. તારે પપ્પાજી સાથે જે વાત કરવી હોય એ ઓફિસમાં જઈને કરજે. પ્લીઝ, રાઈટ નાઉ ગો. કોમલ, અત્યાર સુધી તો તારા મમ્મી મારા અગેન્સ્ટ હતા, પણ હવે તો મને લાગે છે કે તારા ઘરના બધા જ મેમ્બર્સ તને મારાથી દૂર કરવા ઈચ્છે છે. કોમલ, હું તારા વગર નહીં જીવી શકું, સાચે. એટલે પ્લીઝ કોમલ, એટલે તું જરા પણ ઢીલી નહીં પડતી અને આ લોકોની વાતમાં તો બિલકુલ નહીં આવ. અત્યારે તો હું જાઉં છું, પણ હું પાછો આવીશ અને તમે તમારા હાથે વરરાજાને એટલે કે મને પહોંચશો. આ હું તમને ધમકી નથી આપી રહ્યો, આ મારી તમને ચેલેન્જ છે. બાય ફોર નાઉ, ટેક કેર. હા, જુઓ કોમલબેન, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી પ્લીઝ. મારે અત્યારે કંઈ જ નથી સાંભળવું. મને નથી ખબર કે તમને મારી સામે શું પ્રોબ્લેમ છે, બટ પ્લીઝ મારી અને મિહિરની મેટરમાં ઇન્ટરફિયર ના કરો. મારી ચિંતા કરવા, મને ટોકવા માટે મારા મા બાપ હયાત છે. એટલે આપણે નક્કી કર્યું છે એમ, ફ્રેન્ડ્સ છીએ તો ફ્રેન્ડ બનીને રહો, ટિપિકલ ભાભી ના બનો. I'm really sorry. પણ આજે તમે જે મિહિર નું ઇન્સલ્ટ કર્યું છે ને, હું ક્યારેય નહીં ભૂલું. આરવ ને લીધા વગર બહાર જઈશ ને, તને પપ્પાને શું જવાબ આપીશ? લીધા ક્યાં જઈશ? કોમલબેન, મને નથી તમારી સામે દુશ્મની કે નથી મિહિર સામે. ઓ રિયલી? તમારા બિહેવિયર થી તો એવું નથી લાગતું. એ એટલે નથી લાગતું કારણ કે તમે આખી પરિસ્થિતિને અમારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા જ નથી. અને મને આ વાતનો કોઈ અફસોસ પણ નથી, કારણ કે ભલે અત્યારે તમને મારું બિહેવિયર નથી ગમતું, પણ તમને બહુ જ જલ્દી રિયલાઈઝ થઈ જશે કે મિહિરના મામલામાં તમારો નિર્ણય ખોટો છે. અને મારું ડિસિઝન સાચું સાબિત થયું તો? તો અમે તમારા ડિસિઝનને માન આપીને તમે જેમ કહેશો એમ જ કરશું, પણ અત્યારે તો અમે જેમ કહીએ છીએ તમારે એ જ કરવું પડશે. મારી સામે શું જોવો છો? ચાલો પતંગ ચગાવીએ. ચાલો. મમ્મીજી તો એકલા બહાર આવ્યા, એનો મતલબ એ આરવને બોલાવા નથી ગયા? એટલે હવે તો નક્કી પપ્પાજીને ખબર પડી જશે કે મમ્મીજી અને આરવ વાત નથી કરતા.
પપ્પાજીના કહેવા પર તમે આરોને બોલાવીને લાવ્યા, એનો મતલબ તમારા અબોલા તૂટી ગયા? ના, મેં તારા પપ્પાજીનો હુકમ પણ પાડ્યો અને આરવ સાથે મારા અબોલા તૂટવા પણ નથી દીધા. તો પછી આરવ રૂમની બહાર કેવી રીતે આવ્યા?